नमस्कार। श्रद्धा ने विश्वास ने केड़ी आध्यात्मिक भक्ति रस नु रसपान करावती अमारी विशेष रजूआत धर्म भक्ति माँ आप सौ नु स्वागत छे। हूँ छू आपनी सहयात्री ख्याति। भगवान श्री विष्णु ना आविष अवतार जेमनी गणना थाय छे एवा भगवान परशुराम जी नी जयंती ना दिव्य पर्व पर आजे आपने तेमना दिव्य अने अचरज पमाड़े तेवा कार्यो थी करावीशु माहितगार। साथो साथ भगवान परशुराम ना अनोखा दिव्य मंदिर ना आपने करावीशु दिव्य दर्शन। तो जुओ अमारी आ विशेष रजूआत धर्म भक्ति। प्रभु श्री हरिए अनेको अवतार धरी भक्तोनी करी छे मदद अने आवोज एक दिव्य अवतार एटले भगवान परशुराम नो अवतार। परशुराम जीए धर्मनी रक्षा अर्थे विविध कार्यो कर्या जेमना केटलाक कार्यो कदाच मानव समाजनी कल्पनाथी परे हता अने आथी ज आजे पण तेमना घणा जूज मंदिरोना थाय छे दिव्य दर्शन। पण आजना पावन पर्व पर आपने ए दिव्य स्थानकना दर्शन करावीशु के जेना कणी कणमां आजे पण परशुरामजीनी कृपाना मळी रह्या छे प्रमाण। श्री हरिनो आविष अवतार जय परशुराम। प्रभु परशुरामजीनो अनेरो महिमा। प्रभु परशुरामजी नो महिमा ज निराळो छे। તેમની ગણના તો ચિરંજીવીઓમાં પણ કરવામાં આવે છે અને આથી જ કદાચ આજે પણ બ્રહ્મ સ્વરૂપ પ્રભુ પરશુરામજીને યાદ કરતા જ આપણને સહજતાથી એક સુરક્ષાનો ભાવ થઈ આવે। શ્રી હરિના અનેક અવતારોના આપે દર્શન કર્યા હશે, તેમની વિવિધ સ્વરૂપની અર્ચના પણ કરી હશે, પણ આપે ભાગ્યે જ કર્યા હશે શ્રી હરિના આવેશાવતાર ગણાતા એવા પ્રભુ પરશુરામજીની આવી ભવ્ય પ્રતિમાના દર્શન। જી હા, આપણા ગુજરાતમાં જ આવેલું છે મહાદેવના અંશ અવતાર ગણાતા એવા પરશુરામજીનું દિવ્ય મંદિર, જે આજે પરશુરામ ધામને નામે બન્યું છે વિખ્યાત। આ દિવ્ય સ્થાનકના જો આપે દર્શન કરવા હશે તો આપે જવું પડશે ગુજરાતના રાજકોટમાં, કે જ્યાંના વેજા ગામે સ્થિત છે પરશુરામ ધામ નામક એક દિવ્ય સ્થાનક। કહેવાય છે કે ભાવિકોને આજે પણ પ્રભુ પરશુરામજીની કૃપાના અહીં મળી રહ્યા છે પ્રમાણ। પ્રભુ પરશુરામજીનું પાવનકારી સ્થાનક, શ્રદ્ધાળુઓની અનેરી આસ્થાનું કેન્દ્ર। દૂરથી નિહાળતા આ મંદિર દેખાવમાં ભલે સાદું ભાસે, પણ આ દિવ્ય સ્થાનક પરશુરામજીના ભક્તો માટે ધરાવે છે વિશેષ મહાત્મય। મંદિરના ગુંબજ પર લહેરાતી ભગવા રંગની પાવનકારી ધજા, સુવર્ણમય કળશ અને સાથે જ દેવ મુખારવિંદ મંદિરની આભામાં કરે છે અનેક ગણો વધારો। અહીં મંદિરમાં પ્રવેશ કરતા જ ભાવિકોને પરશુરામજીની આભા સમાન વિશાળ પરિસરના થાય છે દર્શન। મંદિરનું શાંત વાતાવરણ અને વિવિધ પક્ષીઓના કલરવ થકી ભાવિકોને મનમાં એક અનેરી શાંતિનો થાય છે દિવ્ય અનુભવ। ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાના દર્શન, અસ્ત શસ્ત્રધારી અલૌકિક પ્રતિમાની ઝાંખી, દર્શન થકી અભેદ સુરક્ષાનો થાય છે દિવ્ય અનુભવ। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને પ્રભુ પરશુરામજીની 6 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમાના થાય છે પાવનકારી દર્શન। જાણે કે ભાવિકોને નડનારી તમામ વિપદા, તમામ સમસ્યાથી છુટકારો અપાવવા ભાવિકોની રક્ષા અર્થે સજ્જ હોય તેવી અસ્ત્ર શસ્ત્રધારી અલૌકિક પ્રતિમાના અહીં સૌ ભક્તોને થઈ રહ્યા છે દર્શન। પ્રભુ પરશુરામજીએ તેમના જમણા હસ્તમાં ફરસો તો બીજા હાથમાં ભાલો અને ધનુષ ધારણ કર્યા છે, સાથે તેમણે તલવાર ધારણ કરી હોય તેવી ભવ્ય પ્રતિમાના ભાવિકો અહીં કરી શકે છે દર્શન। ભાલે ત્રિપુંડ, બાજુબંધ અને ગળામાં વિવિધ રુદ્રાક્ષની માળા અને સંગે પરશુરામજીની આભાને છાજે તેવો હીરા મોતી અને માણેકથી સુશોભિત ઉન્નત હાર પ્રભુ પરશુરામજીની આ દિવ્ય પ્રતિમાની આભામાં કરે છે અનેક ગણો વધારો। આ દિવ્ય સ્થાનક પ્રત્યે ભાવિકોની આસ્થા છે કે અહીં પરશુરામજીની છે વિશેષ અમી દ્રષ્ટિ।
કહેવા છે કે આવા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માત્રથી જ ભાવિકોને તમામ પ્રકારના અજાણ્યા ભયમાંથી મળી જાય છે મુક્તિ અને એક અભેદ સુરક્ષાની થાય છે દિવ્ય અનુભૂતિ. અને આથી જ તો ન માત્ર રાજકોટ પણ આસપાસના શહેરો અને ગુજરાતભરમાંથી અહીં દર્શનાર્થે પધારે છે ભાવિક ભક્તો. આજથી 20 વર્ષ પહેલા આ રૈયા ધાર ઉપર રૈયા ગામથી આગળ ભગવાન પરશુરામ દાદા મૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈ અને ત્યાંની સ્થાપના કરવામાં આવેલી છે. અહીં મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં જ ભાવિકોને પરશુરામજીની પ્રતિમાની સાથોસાથ એક પાવનકારી શિલાના પણ થઈ રહ્યા છે દર્શન. કહેવાય છે કે મંદિરના નિર્માણ પૂર્વેથી જ આ શિલા અહીં અવસ્થિત છે. અનેકો ભાવિકો આ પાષાણ શિલાને પ્રભુ પરશુરામના વિગ્રહ રૂપે પૂજે છે. ભાવિકોની આસ્થા છે કે આ પાષાણ શિલા સમક્ષ કરેલી અરજ પ્રભુ કૃપાથી સહજતાથી થઈ જાય છે પરિપૂર્ણ. ત્યાં આસપાસના એરિયામાંથી ગમે એ શ્રદ્ધાળુઓ કોઈ પણ માનતા રાખે છે તેની બધી માનતા પરિપૂર્ણ થાય છે અને એને લઈને જે માનતા રાખી હોય એક પણ માનતામાંથી કોઈ દિવસ આજ દિવસ સુધી એવું નથી બન્યું કે એને કોઈને બીજી વાર આવવું પડ્યું હોય ત્યાં. અમે પરશુરામજી સંગ તેમના આરાધ્યના કલ્યાણકારી દર્શન, પરશુરામેશ્વર મહાદેવના દિવ્ય દર્શન. આ દિવ્ય સ્થાનકે પરશુરામજીના આરાધ્ય એવા મહાદેવજીના સુંદર શિવાલયના પણ થઈ રહ્યા છે દર્શન. જે પણ ભાવિકો અહીં પરશુરામજીના દર્શને આવે છે તે અચૂકપણે મહાદેવના આ દિવ્ય શિવાલયના પણ દર્શન કરે છે અને આથી જ આજે આ દિવ્ય શિવાલય પરશુરામેશ્વર મહાદેવના નામે બન્યું છે વિખ્યાત. ધામધૂમથી ઉજવાય છે પરશુરામ જયંતિનો ઉત્સવ. 11 દિવસ પર્યંત ચાલે છે પરશુરામજીના વધામણાનો ઉત્સવ. આખા નગરમાં નીકળે છે શોભાયાત્રા. આ દિવ્ય સ્થાનક મુખ્ય માર્ગથી નજીક આવેલું હોવાથી આમ તો અહીં દરરોજે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પધારે છે પણ વિશેષ કરીને રવિવારના રોજ જામે છે ભક્તોની ભીડ. પણ આ તમામથી પણ વિશેષ પરશુરામજીની જન્મ જયંતિના પર્વે અહીં દૂર દૂરથી દર્શનાર્થે પધારે છે ભાવિક ભક્તો. આ દિવ્ય સ્થાનકે દર વર્ષે અખાત્રીજની પવિત્ર તિથિએ ધામધૂમથી ઉજવાય છે પરશુરામજીના પ્રાગટ્યનો ઉત્સવ. દરેક વર્ષે પરશુરામ જયંતિના પર્વે પ્રભુની આ વિશાળ પ્રતિમા મંદિરના ગર્ભગૃહમાંથી બહાર કાઢીને રાજકોટના ત્રિકોણબાગ ખાતે દર્શનાર્થીઓ માટે લઈ જવાય છે. અખાત્રીજના 10 દિવસ અગાઉથી જ પ્રભુની પ્રતિમાને દર્શનાર્થીઓ માટે લઈ જવાતી હોવાથી તે સમય દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં પ્રભુની એક વિશ્રામ સ્વરૂપની નાની પણ ખૂબ જ આકર્ષક પ્રતિમાને બિરાજિત કરાય છે. આ શોભાયાત્રા સંપૂર્ણ નગરના મુખ્ય માર્ગે ફરીને શ્રદ્ધાળુઓને દર્શન આપી બાદમાં નિજ મંદિર પરત ફરે છે. નિજ મંદિરે પુનઃ પ્રભુની આ વિશાળ 6 ફૂટની પ્રતિમા મંદિરના ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરી પરશુરામજીની ભાવભેર ઉતારવામાં આવે છે મહાઆરતી. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, News 18 ગુજરાતી, રાજકોટ. ભગવાન પરશુરામને દેવાધિદેવ મહાદેવનો અંશ તો ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના દિવ્ય અવતારી ગણવામાં આવે છે. તેમની ગણના ચિરંજીવીઓમાં પણ થાય છે તો એક માન્યતા અનુસાર જે આજે પણ તપસ્યા કરી રહ્યા છે. ત્યારે આજના આ દિવ્ય પર્વ પર ભગવાન પરશુરામના એવા ગુડ કર્મોથી આપને માહિતગાર કરાવીશું કે જે કદાચ આપને ભાગ્યે જ ખબર હશે અને આજ અંગે વધુ માર્ગદર્શન મેળવીશું ડોક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી પાસેથી. પ્રભુ શ્રી હરિના 10 અવતાર. 10 અવતારમાં આવેશ અવતાર એ જ ભગવાન પરશુરામનો અવતાર. ક્રોધ, પોતાનો વિવેક, વિનય, એની સાથે સાથે હિંમત, એ જ એમના લક્ષણો. પરશુરામ સ્વયં તેજસ્વી અને મહાશક્તિશાળી, જેનું ક્યારે પણ મૃત્યુ નથી થયું તેવા, મૃત્યુને પણ ખાઈ જનારા, મૃત્યુને પણ દૂર રાખનારા, મૃત્યુથી પરમ તત્વમાં
પામનારા એવા પરશુરામની ગાથા એ ઉત્તમ છે। ભગવાન એ ઈશ્વરીય શક્તિઓ આ પૃથ્વી પર જ્યારે અવતાર લે છે અને જ્યારે તેમના મૃત્યુ નથી થતા એવા આઠ વ્યક્તિ છે। અસ્વસ્થામાં બલિરાજા, વ્યાસ મુનિ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય મુનિ। આ આઠ વ્યક્તિઓમાં મૃત્યુથી પર રહેનારા ભગવાન પરશુરામ વિશેની સુંદર ગાથાની રજૂઆત કરતા એક આનંદ એવો થાય છે કે ખરેખર આ ઈશ્વર એ કઈ જગ્યાએ વસેલા છે। ઘણી વખતે ભગવાન પરશુરામના પરચાઓ પ્રાપ્ત થતા હોય છે। મહાવીર જબ જ્યારે શબ્દ એમને આપવામાં આવ્યો, મહાવીરાય નમઃ, તો મહાવીર શબ્દ એ ભગવાન પરશુરામ માટેનો ઉત્તમ મંત્ર પણ છે અને શબ્દ પણ છે। ભૃગુ ઋષિના પુત્ર એમણે જ્યારે સત્યવતી સાથે લગ્ન કર્યા અને જ્યારે સત્યવતી સાથે લગ્ન કર્યા ત્યારે સત્યવતીએ ભૃગુ ઋષિને પ્રાર્થના કરી કે મારા લગ્ન તમે રુચિર સાથે જરૂર કરાવ્યા, પરંતુ અમારે સંતાનની અપેક્ષા છે અને મારી માતા પણ સંતાનથી અપેક્ષિત છે, તેને પણ સંતાન જોઈએ છે, તો અમને પુત્ર સંતાન થાય એવા આશીર્વાદ આપો। કહેવાય છે ભૃગુ ઋષિએ પોતાના તપથી બે ફળ ઉત્પન્ન કર્યા અને બંને ફળમાંથી જમણા હાથનું ફળ એ સત્યવતીને આપ્યું અને ડાબા હાથનું ફળ એની માતાને આપ્યું અને કહ્યું કે ગુલરના વૃક્ષ પાસે હે સત્યવતી તું રહેજે અને ગુલરના વૃક્ષને અડકીને આ ફળ ખાવાનું છે, અને તારી માતાએ પીપળાના વૃક્ષ પાસે આ ફળ રાખી અને તેને હાથ અડકાડીને આ ફળ ખાવાનું છે। જ્યારે આ ફળની અપેક્ષા સાથે એમણે એ પ્રયોગ કર્યો જેનાથી પુત્ર સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે વૃક્ષની અદલા બદલી થઈ ગઈ। આ જ્યારે ભૂલ કરી એ ભૂલની ભૃગુ ઋષિને ખબર પડી ગઈ। ભૃગુ ઋષિએ બંનેને બોલાવીને કહ્યું કે આપણે જે કહ્યું હતું તેનાથી તમે ઉલટા વૃક્ષ પાસે આ ફળ ગ્રહણ કર્યું છે અને માટે આ બ્રાહ્મણ છે સત્યવતી એના ત્યાં ક્ષત્રિય જેવો દીકરો પેદા થશે અને આપ ક્ષત્રિય છો તો આપના ત્યાં બ્રાહ્મણ જેવો દીકરો પેદા થશે। બંને ખૂબ ક્ષમા માગી કે અમારે અમારા વંશમાં અમારા જેવો જ સંતાન જોઈએ। ત્યારે સત્યવતીને કહેવામાં આવ્યું કે હે સત્યવતી તારે આ વખતે પુત્ર સંતાન જે થશે તે જરૂર બ્રાહ્મણ જેવો હશે, પરંતુ તેનો પણ પુત્ર એટલે કે આપનો પૌત્ર એ જરૂર ક્ષત્રિય જેવો પેદા થશે। આશીર્વાદ સાથે તેઓ પ્રયાણ કર્યું છે અને અહીં જમદગ્નિનો જન્મ થયો છે। જમદગ્નિ એ પરમ શક્તિશાળી, પરમ તેજસ્વી અને પરમાત્મા શિવમાં મન રાખનારા તેજસ્વી વ્યક્તિ હતા। એમણે પોતાની પત્ની રેણુકાની સાથે રહી અને અનેક તપ કર્યા અને તપથી ચાર સંતાન ઉત્પન્ન થયા, એમાં ચોથું સંતાન એ રામ હતા। રામને વિશેષ કરી અને વિનંતી કરવામાં આવી કે જો આપ શિવની તપશ્ચર્યા કરશો તો આપને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થશે। અહીં જમદગ્નિએ સ્વયં વેદના મંત્રોચ્ચાર કરી અને રામને ખૂબ વેદમાં પારંગત કરી ભગવાન શિવની પૂજામાં લગાડ્યા। ભગવાન શિવની પૂજા અને ભગવાન શિવની અર્ચનાના તપથી રામના શરીરમાં અત્યંત તેજ અને શક્તિ એ પેદા થઈ। અનેક ઋષિ મુનિઓ અને અનેક દેવતાઓ જ્યારે રાક્ષસી માયાઓથી પરેશાન થઈ ભગવાન શિવજીને વિનંતી કરી કે હે પ્રભુ, આપ સ્વયં આ રાક્ષસોનો વિનાશ કરવા સક્ષમ છો, અહીં આ રાક્ષસો સત્યના માર્ગને વિનાશ કરનાર છે, તપને તોડનાર છે, તો આપ આ રાક્ષસોનો વિનાશ કરો। ત્યારે સ્વયં ભગવાન શિવજીએ દેવતાઓને કીધું કે આપ જમદગ્નિના આશ્રમમાં જઈ રામને વિનંતી કરો કે હે રામ, આપ આ સર્વ રાક્ષસોનો વિનાશ કરો, મારું તેજ હું એમાં પૂરી દઈશ।
અને ત્યારે દેવતાઓ અને ઋષિ મુનિઓની વિનંતીને લઈ અને પરશુરામે, યાને કે રામે સ્વયં એ રાક્ષસોનો વિનાશ કર્યો. અને જ્યારે રાક્ષસી માયાઓનો વિનાશ થયો ત્યારે ભગવાન શિવજી અતિ પ્રસન્ન થયા છે. આવા પ્રસન્ન શિવજીએ પોતાનો ફરસો કાઢી અને રામને અર્પણ કર્યો, જેને સંસ્કૃત ભાષામાં પરશુ કહેવાય છે, અને ત્યારથી જ એમનું નામ પરશુરામ પડ્યું. પરશુરામની ગાથા એ રોચક છે. અહીં સ્પષ્ટ બતાવ્યું છે કે પરશુરામ એ સ્વયં જાગ્રત અવસ્થામાં રહી અને સતત પ્રવૃત્તિમય રહેતા. એમની ઉપાસના કરનાર વ્યક્તિ પણ એ સતત જાગ્રત રહી અને પરમ કાર્ય સિદ્ધ કરનાર થઈ શકે છે. રામ અવતાર, રામાવતારની અંદર જ્યારે સીતા સ્વયંવર થયો ત્યારે શિવ ધનુષ્યને પ્રત્યંચો જે ચડાવે તેને જ માં સીતા વરે. ત્યારે ભગવાન રામચંદ્રએ ધનુષ્યને પ્રત્યંચો ચડાવતા જ શિવ ધનુષ્ય તૂટ્યું હતું. અને શિવ ધનુષ્ય જ્યારે તૂટ્યું તેના અવાજ ભગવાન પરશુરામને ખબર પડી હતી, અને પરશુરામ અતિ ક્રોધમાં તે આવી અને રામ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી હતી. વિશ્વામિત્ર ઋષિ અને સ્વયં જમદગ્નિએ પણ એમને સમજાવી, અને ભગવાન રામચંદ્ર એટલે મર્યાદા પુરુષોત્તમ, એમને સ્વયં એકદમ શાંત મનથી પરશુરામને ત્યાં જ શાંત કરી દીધા હતા. અને એ વખતે તેમણે રામને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે તમારું યુદ્ધ સત્ય અને અસત્યના માર્ગની સામસામે આવશે ત્યારે મારી શક્તિઓ તમને પ્રાપ્ત થશે. અને કહેવાય છે કે શ્રીહરિના બીજા અવતાર એટલે કે રામાવતારને પણ પરશુરામે મદદ કરી હતી રામ રાવણના યુદ્ધમાં. શાંતનુ, મહાભારતની અંદર શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહને પણ ભગવાન પરશુરામે જ આશીર્વાદ આપ્યા હતા. એવું કહેવાય છે કે અંબા અને અંબાલિકા એ બંનેને જ્યારે પરશુરામના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે ભીષ્મ પિતામહના ક્રોધમાંથી એમને મુક્ત કરવામાં આવ્યા હતા, તે જ પરશુરામ છે. આમ પરશુરામની ગાથાઓ અનેક છે અને એમની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે આપને જણાવી રહ્યા છીએ ભગવાન નારાયણના સૌથી ઉગ્ર સ્વરૂપ એવા ભગવાન પરશુરામજીનું મહિમા. ત્યારે ભગવાન પરશુરામજીની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે આપ કયા ઉપાયો કરશો એ જ વિશે વધુ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છે ડોક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી. પરમાત્મા પરશુરામની ગાથામાં જ્યારે આગળ જઈએ ત્યારે પોતાના પિતાશ્રી જમદગ્નિ જેમની પાસે કામધેનુ ગાય હતી, કામધેનુ ગાય પાસે જતા જ પોતાની કામનાઓ જે પણ બોલો તે તત્કાલ સિદ્ધ થતી. કથા છે કાર્તવીર્યાર્જુન જ્યારે પોતાની હજારો સૈનિકો સાથેની સેના લઈ અને જ્યારે યુદ્ધમાંથી થાકીને આવેલા અને ત્યારે જમદગ્નિને વિનંતી કરી કે અમારા સૈનિકો ખૂબ ભૂખ્યા છે, તેમનું ભોજન એ આપે પ્રબંધ કરવાનો છે. આશ્રમમાં કામધેનુ ગાયની સામે જમદગ્નિએ સ્વયં એક પોતાની ઈચ્છા પ્રગટ થઈ અને મોટા મોટા વાસણોની અંદર ખૂબ સુંદર રસોઈ તૈયાર થઈ ગઈ. ક્ષણોમાં જ રસોઈ તૈયાર થયેલી જોઈ અને કાર્તવીર્યાર્જુનના મનમાં વિચાર આવ્યો કે આવી જ ગાય જો મારી પાસે હોય તો મારે કોઈ દુઃખ નથી, કોઈ તકલીફ નથી, મારા બધા જ કામ સિદ્ધ થઈ જાય. અને ઋષિને એના આશ્રમમાં શું કામ છે આવી ગાયનું, ત્યાંથી એ ગાય પોતે પ્રાપ્ત કરવા માટે એમને વિનંતી કરી. પરંતુ જમદગ્નિએ સ્વયં ના પાડી કે આ ગાય આપને ન મળી શકે, આ તેજ યુક્ત ગાય કામધેનુ ગાય એ સ્વયં ભગવાન શ્રી હરિની કૃપાનું છે, માટે જ્યાં યજ્ઞ થતા હોય ત્યાં જ એ શોભશે. કહેવાય છે કે કાર્તવીર્યાર્જુને પોતે બળ કરી અને એ ગાય પોતે ઉપાડીને લઈને ચાલ્યા જાય છે પોતાના રાજ્યમાં. જ્યારે કાર્તવીર્યાર્જુન ચાલ્યા જાય છે ત્યારે જમદગ્નિ ખૂબ દુઃખી થયા, અને જ્યારે પરશુરામ એમની પાસે આવે છે અને પરશુરામે જોયું મારા પિતાશ્રીના મનમાં દુઃખ છે, એમની આંખમાં આંસુ છે, પિતાજી શું થયું છે, પિતાશ્રીએ ગાથા બતાવી. પરશુરામના શરીરમાં ભગવાન શિવનો સ્વયં ક્રોધનો આવેશ અવતાર પ્રગટ થયો
અને આવેશમાં જ એમણે જઈ અને કાર્તવીર્યાર્જુનનો વધ કરી નાખ્યો અને ત્યાંથી અક્ષૌહિણી સેનાની વચ્ચેથી માતા ગાય કામધેનુને લઈ અને પોતાના આશ્રમમાં લાવીને મૂકી દીધી છે. અહીં કાર્તવીર્યાર્જુનના પુત્ર સહસ્ત્રાર્જુનના મનમાં વિચાર આવ્યો કે મારા પિતાશ્રીનો વધ કરનારના પિતાજીનો હું વધ કરી નાખીશ, અને રાત્રે અંધારામાં છુપાઈને એણે જમદગ્નિ ઋષિના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું. અને જ્યારે પોતાના પિતાશ્રીનો આ રીતે બદલો લીધો ત્યારે પરશુરામના શરીરમાં જે આવેશ અવતાર પ્રગટ થયો, એ આવેશ દ્વારા એમને જેટલા જેટલા ક્ષત્રિયોએ મદદ કરી હતી એ તમામ ક્ષત્રિયોનો વિનાશ કરવા માટેની પ્રતિજ્ઞા લીધી. નૂનમ ક્ષત્રિયાણામ વિનાશાહ, કે જે અધર્મનું આચરણ કરશે એનો વિનાશ નિશ્ચિત છે. અને એવું કહેવાય છે કે સહસ્ત્રાર્જુન સાથે અનેક ક્ષત્રિયોનો વધ કરી અને પોતે અનેક રાજ્યોના માલિક બની ગયા. પરંતુ એમણે બ્રહ્માજીની આજ્ઞા થકી અને માતા રેણુકાની આજ્ઞા થકી એ બધા જ રાજ્ય એની અંદર ક્ષત્રિયોને પ્રગટ કરીને દાન કરી દીધા. અને માટે જ ક્ષત્રિયો માટે પણ પરશુરામ એ ઉત્તમ દેવ ગણાયા છે. અહીં પરશુરામની ગાથાઓ વિશેષ પ્રકારે છે, પરંતુ એમની પૂજા, એમની અર્ચના, એમનું ભજન, એમનું કીર્તન, એમનું મનન, એમનું ચિંતન કેવી રીતે કરવું, પરશુરામની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી? આપ જુઓ છો અનેક મંદિરોમાં પરશુરામનું મંદિર એ ભાગ્ય જ જોવા મળે જે અમે આપને બતાવ્યું. તો પરશુરામજીના સ્વયં અવતારને ફક્ત ધ્યાન કરશો, ચિંતન કરશો, મનન કરશો, પરમાત્માને યાદ કરશો તો પણ દાદા આપની પાસે પ્રસન્ન થઈને આવશે. આપ એમનો મંત્ર બોલવો હોય તો ઓમ શ્રી મહાવીરાય નમઃ, આ મંત્રનો જપ કરવાથી પરશુરામ દાદા સ્વયં આપના કાર્યો સિદ્ધ કરે છે. ભલે આવેશ અવતાર છે, પરંતુ એટલા જ શાંત છે, એટલું જ કાર્ય સિદ્ધ કરનાર છે, એટલા જ બુદ્ધિશાળી છે, તપસ્વી છે. એવું કહેવાય છે ને કે પરશુરામજીએ પોતાની માતાનો વધ કર્યો હતો, પરંતુ એ જ માતાને પુનર્જીવિત કરવા માટેનો પણ પ્રયોગ એમણે જ કરાવ્યો હતો. તો આવી જ રીતે પરશુરામ દાદા પોતે આનંદ અને ઉત્સાહિત રહેવા થકી દરેક મનુષ્યોના કલ્યાણ કરનારા પણ હતા. આજે પણ જીવિત છે અને આ પરશુરામ દાદા દ્વારા આપણા જીવનમાં અગત્યના કાર્યો સિદ્ધ થાય, કોઈ કામ રોકાયેલા હોય, કોર્ટ કચેરીના કામ હોય, તમારા શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થતા હોય, ત્યારે પરશુરામ દાદાને યાદ કરો અને એમના મંત્રનો જપ કરો. શક્ય હોય તો એમને પુષ્પ અર્પણ કરો અને આરતી કરો. એના થકી આપણા કાર્યો સિદ્ધ થાય છે, પરશુરામ દાદાની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. ધન્યવાદ. જય પરશુરામ. આજના પાવનકારી પર્વ પર ભગવાન પરશુરામજીના દિવ્ય મહિમાની સાથોસાથ તેમના દિવ્ય મંદિરના પણ આપે કર્યા કલ્યાણકારી દર્શન. આજ રીતે રોજે રોજ અમે આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું મહત્વ. તો આજની અમારી આ વિશેષ રજૂઆત આપને કેવી લાગી ચોક્કસથી જણાવશો. અને હા, આપને કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ અમને લખીને મોકલી શકો છો. તો નોંધી લો અમારું સરનામું. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષયની ચર્ચા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.